नमस्कार विद्यार्थी दोस्तों, हूँ छू डॉक्टर महेश दापड़ा। मित्रों, आज 166मो व्याकरण एपिसोड तमारी समक्ष प्रस्तुत करता हूँ। खूब गौरव अने आनंदनी लागणी अनुभवी रह्यो छू। मित्रों, आजनो आ एपिसोड रजू करता पहला हूँ तमारी समक्ष एक सुविचार प्रस्तुत करवा माँगु छू, अने ए सुविचार उम्र और जिंदगी में फर्क सिर्फ इतना है कि जो अपनों के बिना बीती अपनों के साथ बीती वो जिंदगी। खूब सरस मजानो मित्रों आजनो आ सुविचार छे। उम्र और जिंदगी में फर्क सिर्फ इतना है कि जो अपनों के बिना बीती वो उम्र और अपनों के साथ बीती वो जिंदगी। मित्रों, जिंदगी अने उम्र आ बन्ने नो तफावत बराबर फक्त अपना लोकोनी साथे जे खरेखर विताविए छे ए साची जिंदगी छे, अने अपना ज लोकोनी वगर अपने जे जीवी रह्या छे ए मात्र उम्र छे। मित्रों, ये जिंदगी न कही शकाय। मित्रों, आवा सरस मजाना सुविचार साथे आपणे वात करवा जई रह्या छे। आजनो जे व्याकरणनो मुद्दो छे ए छे मित्रों आपणो रिलेटिव प्रोनाउन्स जेने आपणे संबंधक अथवा संबंधी सर्वनाम तरीके ओळखीए छीए। मित्रों, आपणे जे गईकाले वात करी रह्या हता मित्रों એ આપણે વાત કરી હતી હું વિશે આપણે વાત કરતા હતા। સંબંધક સર્વનામ હું વિશે આપણે વાત કરી રહ્યા હતા। હુંનો અર્થ અહીંયા કે છે એવો થાય છે, માત્ર કરતા વિભક્તિ સાથે વપરાય છે એ પણ આપણે ગઈકાલે વાત કરી હતી। માત્ર કરતા વિભક્તિ સાથે અને મનુષ્ય જાતિ માટે વપરાય છે। આ વાત આપણે ફરી વાર રિપીટ એટલા માટે કરીએ છીએ મિત્રો કે તમે એકને એક વસ્તુ 2-4 વાર સાંભળશો તો ચોક્કસપણે તમને આ વસ્તુનો ખ્યાલ અવશ્ય આવી જશે। મિત્રો હું અહીંયા હુંનો અર્થ કે જે એવો થાય છે, અહીંયા એ સંબંધક સર્વનામ તરીકે જ્યારે વાપરવામાં આવે છે ત્યારે એનો અર્થ થાય છે કે જે, એ માત્ર કર્તા વિભક્તિ તરીકે જ વપરાય છે અને માત્ર મનુષ્ય જાતિ માટે વાપરવામાં આવે છે। મિત્રો, ગઈકાલે આપણે એક એક્ઝામ્પલ લીધું હતું, આજે થોડા વિશેષ ઉદાહરણો લેશું તો મને લાગે છે કે તમને ચોક્કસપણે આપણને ખ્યાલ આવી જશે। દાખલા તરીકે ધીસ ઇઝ અ મેન હુ બ્રોક ધ ટ્રાફિક રૂલ્સ The traffic rules. This is a man who broke the traffic rules. A manas che who broke ke jene traffic na niyamo no bhang karyo, ke jene traffic na niyamo no ભંગ કર્યો, બ્રોક ધ ટ્રાફિક રૂલ્સ, હુ બ્રોક ધ ટ્રાફિક રૂલ્સ,
ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો. આ એ માણસ છે કે જેણે ટ્રાફિકના નિયમોનો, એટલે અહીંયા જે વાત છે એ અહીંયા હુ, અહીંયા મિત્રો આ વાક્ય જે છે ધીસ ઇઝ અ મેન, તો એ મુખ્ય વાક્ય છે. ધીસ ઇઝ અ મેન, આ જે છે એ મુખ્ય વાક્ય છે, એ છે મુખ્ય વાક્ય. અને આ જે બીજું વાક્ય છે એક જ વાક્યમાં હુ બ્રોક ધ ટ્રાફિક રૂલ્સ, હુ બ્રોક ધ ટ્રાફિક રૂલ્સ. મિત્રો આ જે વાક્ય છે, આ વાક્ય છે એ એડજેક્ટિવ ક્લોઝનું વાક્ય છે. એડજેક્ટિવ ક્લોઝ જેને આપણે શું કહીએ છીએ, જેને આપણે વિશેષણ રૂપ ઉપવાક્ય તરીકે ઓળખીએ છીએ. એટલે હુનું કાર્ય અહીંયા રિલેટિવ પ્રોનાઉન્સ તરીકે થાય છે. મિત્રો તમે આવું લખતા જજો, આ વાક્ય છે એ મુખ્ય વાક્ય છે, હુ બ્રોક ધ ટ્રાફિક રૂલ્સ. આ વાક્ય જે છે એ એડજેક્ટિવ ક્લોઝનું વાક્ય છે, અને એડજેક્ટિવ ક્લોઝને માં અહીંયા જે નામ છે મેન એમાં વિશેષતા દર્શાવવા માટે આપણે હુ એ આપણે સંબંધક સર્વનામ તરીકે વાપરેલું છે. મિત્રો હું જે આપણે ભણાવી રહ્યો છું એ મારા જ્ઞાનની મર્યાદાને અનુરૂપ ભણાવી રહ્યો છું. અહીંયા કોઈ ક્ષતિ હોય તો ચોક્કસપણે કોઈ સારા વ્યાકરણ ગ્રંથનો મિત્રો અભ્યાસ અવશ્ય કરજો. ભલે થોડું ભણીએ પણ સારું ભણીએ મિત્રો, એવી અપેક્ષા સાથે. મિત્રો આપણે સૌ કોરોનાના આવા કપરા કાળમાં આપણે સૌ ઘરમાં રહીએ, સ્વચ્છ રહીએ, સ્વસ્થ રહીએ અને સતત અભ્યાસમાં રહીએ એવી પ્રાર્થના સાથે. ભારત માતા કી જય.